ગુજરાતમાં આમ પણ કોંગ્રેસની સ્થિતિ હાલમાં એટલી બધી સારી નથી અને વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઊભી કરવા માટે કોંગ્રેસના નેતાઓ સતત મહેનત કરી રહ્યા છે, છતાં પણ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછું થવાની નામ નથી લઈ રહી. સતત દિન પ્રતિદિન નાના મોટા કોંગ્રેસના નેતાઓ અન્ય રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે અને હવે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની નારાજગી સામે આવી છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેઓએ ટ્વિટરના માધ્યમથી લખ્યું છે કે મારી પાસે વિકલ્પો ખુલ્લા છે, હું રાહ જોઈને થાકી ગયો છું, પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. સ્પષ્ટપણે ફૈઝલ પટેલના આ ટ્વીટ પરથી અંદાજ લગાવી શકાય છે કે દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ નારાજ છે અને આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી સાથે તેઓ છેડો પણ ફાડી શકે છે અને હાલમાં ચર્ચાઓ એ પ્રકારની થઈ રહી છે કે અરવિંદ કેજરીવાલ સાથે તેઓની સતત મુલાકાત થતી હોય છે અને આગામી સમયમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ આ તમામ રાજકીય ઘટનાક્રમોની વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ટ્વિટરના માધ્યમથી તેઓએ લખ્યું છે કે 5-25 લોકો જાય તો ભલે જાય, કોઈ ફેર ન પડે, એમાં ફૈઝલ અહેમદ પટેલનો સમાવેશ ખરો. જયરાજસિંહ પરમારે તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટી છોડી હતી અને જે નેતાઓ પાર્ટી છોડી રહ્યા હતા તે બાદ કોંગ્રેસના સિનિયર નેતાઓના નિવેદન આવી રહ્યા હતા કે 2-5 લોકો જાય તેમાં કોઈ ફરક નથી પડતો, જેને લઈને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જયરાજસિંહ પરમારે આ તમામ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ પર કટાક્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કોંગ્રેસ પાર્ટી સતત ગુજરાતમાં તૂટી રહી છે તેના કારણે આગામી સમયમાં કોંગ્રેસની મુશ્કેલીઓમાં ચોક્કસપણે વધારો થઈ શકે છે. ગૌતમ જોશી, ગુજરાત તક.